તો એસીબી અત્યારે સતત તપાસ કરી રહી છે અને આરએમસીમાં તપાસ કરી રહી છે અને ઓફિસોના જે દરવાજા છે એસીબીએ બંધ કરી દીધા છે અને એની અંદર તપાસ ચાલુ છે. ટીપી અને ફાયર શાખાના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. એસીબીના સર્ચને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે કે કોઈ અન્ય ઘટના ના ઘટે એના માટે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અધિકારી આપશે તમને, અધિકારી બાઇટ આપશે, બાઇટ નથી લેતા, ખાલી ક્યાં દસ્તાવેજ કબજે કરવામાં આવ્યા છે? બધા ઓફિસે દસ્તાવેજ ચેક કર્યા બરાબર. અને શું શું ચેક કરવામાં આવ્યું છે? પ્રાથમિક તમને શું કહેવામાં આવ્યું છે? એસીબી ને લગતા હોય ને એ કરે જોઈ છે અમે પ્રાથમિક. હવે કઈ જગ્યાએ તમે તપાસ? અમને સાહેબ ક્યાં જશું? અમારા હાલમાં અત્યારે રાજકોટ કોર્પોરેશન માંથી શું સર કબજે કરવામાં આવ્યું છે? અત્યારે સાહેબ ને પૂછો તમે, પીઆઈ સાહેબ ને. જે રીતે એસીબી ના અધિકારીએ ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી અને તે સ્પષ્ટ અત્યારે કહી રહ્યા છે કે મહત્વના દસ્તાવેજ ની ચકાસણી રાજકોટ કોર્પોરેશન માં અત્યારે કરવામાં આવી હતી. ખાસ કરીને એમડી સાગઠિયા ની ચેમ્બર તપાસ કરવામાં આવી હતી, આઈવી ખેર ની ચેમ્બર માં પણ તપાસ કરવામાં આવી હતી અને અત્યારે સીધા જ ફરીથી આ જે અધિકારી છે તેની પાસે આપણે જવાનો પ્રયત્ન કરશું અને વાત કરીએ તેમની સાથે. જે પ્રમાણે એસીબી ની રેડ રાજકોટ મહાનગરપાલિકા અત્યારે ચાલી રહી છે અને જે પ્રમાણે રાજકોટમાં અત્યારે એસીબી ની રેડ ચાલી રહી છે, 5 જેટલા અધિકારીઓની ટીમ અત્યારે કોર્પોરેશનમાં પહોંચી છે, સીધા જ લાઈવ દ્રશ્યો ન્યૂઝ કેપિટલ મારફત અમે તમને બતાવી રહ્યા છીએ. ખાસ એસીબી ના અધિકારીઓ જે પ્રમાણે વાત કરી કે તમામ જગ્યાએ અમારે ચેકિંગ હાથ ધરવાનું છે અને મહત્વના દસ્તાવેજ કબજે પણ તેમણે રાજકોટ કોર્પોરેશન માંથી કર્યા છે. હાલ અત્યારે તમામ અગ્નિકાંડ ની વાત કરવામાં આવે તો આ રાજકોટના અગ્નિકાંડમાં કુલ 27 જેટલી માનવ જિંદગી હોમાઈ ચૂકી છે અને અત્યારે રાજકોટ કોર્પોરેશનમાં સૌથી મોટું સર્ચ ઓપરેશન એસીબીએ હાથ ધર્યું છે. વાત છે આ અગ્નિકાંડની તો કુલ કલમ આઈપીસી 36 પણ ઉમેરવામાં આવી છે. કુલ 9 જેટલા આરોપીની આ સમગ્ર અગ્નિકાંડમાં ધરપકડ થઈ ચૂકી છે ત્યારે સમગ્ર ગુજરાત શોકમય છે. હાલ અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પ્રમાણે આદેશ કર્યા છે એ આદેશને સીટ અનુસરી રહ્યું છે અને સીટે તપાસ તેજ કરી છે. રાજકોટ મહાનગરપાલિકામાંથી એસીબીની ટીમ અત્યારે જઈ ચૂકી છે અને અન્ય સ્થળે તે દરોડાની કાર્યવાહી કરવા જઈ રહી છે. તમામ અધિકારીઓને છોડવામાં નહીં આવે, તમામના ઘર ઉપર એસીબી પડશે, સાથે તમામના બેંક એકાઉન્ટ તપાસવામાં આવશે, તેમના સગાના એકાઉન્ટ પણ તપાસવામાં આવશે. એસીબી કોઈને છોડશે નહીં તે વાત સ્પષ્ટ છે. જી બિલકુલ ઋષિ, એસીબી કોઈને છોડશે નહીં એ વાત સ્પષ્ટ છે અને અત્યારે આરએમસીમાં જે તપાસ છે પૂર્ણ થઈ ગઈ છે. ઋષિ, અન્ય શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે હવે આગળ ક્યાં કાર્યવાહી કરવામાં આવશે અને આ જે આરએમસીમાં તપાસ કરવામાં આવી એની પ્રાથમિક વિગતો શું છે? હાલ અત્યારે જે પ્રમાણે રાજકોટ મહાનગરપાલિકામાં એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, ટીપીઓ સાગઠિયાની ચેમ્બરમાં સૌપ્રથમ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું અને ત્યારબાદ આઈવી ખેર જે ચીફ ઓફ ફાયર બ્રિગેડ ઓફિસર છે તેની ચેમ્બરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. લાઈવ ન્યૂઝ કેપિટલ આ સમગ્ર કવરેજ કર્યું હતું. એસીબીએ મીડિયાને પણ સહકાર આપ્યો હતો, એક જે વાત કહેવાય કે સંકલનની તે સંકલન પણ સાધ્યું હતું. હાલ અત્યારે એસીબીના એક અધિકારીએ જે પ્રમાણે ન્યૂઝ કેપિટલ સાથે વાત કરી તેઓ કહી રહ્યા હતા કે મહત્વના દસ્તાવેજ કબજે કર્યા છે પરંતુ મીડિયાને માહિતી ઉપલી અધિકારી આપશે. પરંતુ જે વાત કરવામાં આવે એસીબીની 5 ટુકડીની તો આ 5 ટુકડી રાજકોટમાં છે. જુદા જુદા તેમના જે નિવાસ સ્થાનો છે તે તમામ નિવાસ સ્થાનો ઉપર અત્યારે દરોડાની કાર્યવાહી શરૂ છે અને સાથે જ જે તમામ મહત્વના દસ્તાવેજ છે તે પણ કબજે કરવાની કામગીરી શરૂ છે. વાત છે સૌથી મોટા ભ્રષ્ટ અધિકારી એટલે કે ટીપીઓ સાગઠિયાની. રાજકોટ કોર્પોરેશનને રાજકોટને આ ટીપીઓ સાગઠિયાએ બાનમાં લીધું હતું. કરોડોનો આસામી છે, મહિને 15,000નો આ પગારદાર અધિકારી છે અને કરોડોનો આસામી કેવી રીતે બન્યો તે સૌથી મોટો સવાલ તેની સામે છે. સરકાર પાસે ગુપ્ત માહિતી પહોંચી ચૂકી છે, એસીબી પાસે ગુપ્ત માહિતી પહોંચી ચૂકી છે અને હાલ અત્યારે એસીબી પાસે જે માહિતી છે તે આધારે અત્યારે સાગઠિયાના ઘર ઉપર સાથે સાગઠિયાની ઓફિસમાં તેમજ સાગઠિયાના ફાર્મ હાઉસ સહિતના સ્થળોએ દરોડાની કાર્યવાહી શરૂ છે. માત્ર 2 દિવસની અંદર જ તમામ વિગતો સ્પષ્ટ થઈ જશે. ત્યારે સાગઠિયાની જો વાત કરવામાં આવે તો સાગઠિયા ઉપર એ પણ આરોપ છે કે સાગઠિયા ક્યારેય રોકડા રૂપિયા નહોતો લેતો, સાગઠિયા ભ્રષ્ટાચાર રૂપે ડાયમંડ લેતો હતો તેવી પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. સાગઠિયાની જો સંપત્તિની વાત કરવામાં આવે તો કુલ 3 પેટ્રોલપંપ છે તેની પાસે. ગોંડલના ગોમટા ગામ પાસે 10 કરોડનું ફાર્મ હાઉસ આવેલું છે, સાથે યુનિવર્સિટી રોડ ઉપર 5.5 કરોડની તેની જગ્યા છે અને 6 કરોડનો આલીશાન બંગલો બની રહ્યો છે.
ન્યૂઝ કેપિટલ પાસે એ પણ માહિતી છે કે એક કંપનીને 2.5 કરોડમાં ફર્નિચરનો કોન્ટ્રાક્ટ પણ આ સાગઠિયાએ તેના ઘર માટે આપેલો છે. હાલ અત્યારે એસીબી કોઈને પણ છોડશે નહીં, તમામ અધિકારીઓના ઘર પર તવાય બોલવાની છે. તમામ એટીપીઓ જે ધરપકડ થઈ ચૂક્યા છે તેના ઘર પણ તવાય બોલશે. 5 જેટલી ટીમના રાજકોટમાં ધામા છે, ત્યારે જે અગ્નિકાંડ છે તે મામલે સરકાર સતર્ક બની છે અને કોઈને પણ છોડશે નહીં તે વાત સ્પષ્ટ છે. જી ઋષિ, જેમ આપે કહ્યું કે 15,000 ના પગારદાર અને આટલી મોટી સંપત્તિ હોય, પેટ્રોલ પંપ હોય, 2.5 કરોડનું તો ફર્નિચર બનાવવા આપ્યું હોય ને, એમના ત્યાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. પણ ઋષિ, આ સિવાય અન્ય પણ ઘણા મોટા અધિકારી છે જેમાં જેમની બેદરકારી છે, એસીબી ત્યાં પણ તપાસ કરવાની છે. હવે એસીબી આગળ શું કરશે અને એ અધિકારીઓના ત્યાં પણ શું આજે જ દરોડા પાડવામાં આવશે, સર્ચ કરવામાં આવશે? હાલ અત્યારે એવી પ્રાથમિક માહિતી મળી રહી છે કે આજે જ્યારે બપોરથી એસીબીની તપાસ ગુપ્ત રાહે શરૂ હતી, પરંતુ મીડિયાને માહિતી મળતાની સાથે જ મીડિયા પહોંચ્યું હતું ડેપ્યુટી ફાયર ઓફિસર ઠેબાની ઘરે. ત્યાં પણ એસીબીની તપાસ શરૂ હતી. સાગઠિયાના ઘરે પણ મીડિયા પહોંચ્યું હતું. સાગઠિયાના ઘર ઉપર પણ એસીબીના દરોડા શરૂ હતા. ખાસ વાત કરવામાં આવે સમગ્ર એસીબીની ટીમની, તો 5 ટુકડીઓ રાજકોટમાં છે. તેઓ અત્યંત ખાનગી રાહે અત્યારે તપાસ કરી રહી છે. તેમના ઘર, તેમના ઓફિસ, તેમના જે કોઈ પણ પ્રોપર્ટી જે છે તે તમામ પ્રોપર્ટીની પણ ચકાસણી થઈ રહી છે. બેંક એકાઉન્ટ્સની ચકાસણી થઈ રહી છે. માત્ર નહીં તે આ આરોપીના જે ધરપકડ થઈ ચૂકી છે તેમના પત્ની હોય કે તેમના દીકરા હોય કે તેમના ભાઈઓ હોય તે તમામના બેંક એકાઉન્ટ તપાસવામાં આવશે અને તમામ ઉપર એસીબીએ અત્યારે તવાઈ બોલાવી છે. જે વાત છે સસ્પેન્ડેડ અધિકારીની, તો 7 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને સાથે ધરપકડની વાત કરવામાં આવે તો આ સમગ્ર ઘટનામાં કુલ 9 અધિકારીઓની ધરપકડ કરી છે અને 99 અધિકારીઓના ઘર પર, તેમના બિઝનેસના સ્થળો પર, તમામ જગ્યાએ એસીબીની તવાઈ બોલવાની છે તે સ્પષ્ટ છે.